મિત્રો, ગુજરાતની ભૂમિ જેવી છે, જેમાં તમે ઇતિહાસની વાત કરો તો તમે વાત કરે ખૂટે નહીં એવી ઇતિહાસની વાતો ગુજરાતમાં પડેલી છે. એવા સ્થળો ગુજરાતમાં તમે જોવો તો જ્યાં જ્યાં તમે જોવો ત્યાં પાળિયા પણ એટલા આવેલા છે. ગુજરાતમાં સ્થળો જ એવા છે જેનો ઇતિહાસની કોઈ વાત ખૂટે એવું જ નથી. તમે ગમે એટલી વાત કરો તો ઇતિહાસની વાત એમાં ઓછી જ પડે. આવા ઇતિહાસની વાત હું તમને કરું તો વસરાજ દાદાના મંદિર જે કચ્છના નાના રણમાં આવેલું છે, વસરાજ બેટ તરીકે, જે જિંદુવાળા રણમાં ગૌધન લૂંટાણા એ ગીત પણ તમે સાંભળેલું હશે, જ્યાં વસરાજ દાદાએ એક વેગડ ગાયની માટે જેના એમ કહેવાય કે બલિદાન આપી દીધા હતા. મિત્રો, વસરાજ દાદાના મંદિરે જાઓ એટલે એક બે હું તમને ખાસ વસ્તુ ધ્યાન રાખવા જેવી હું તમને જણાવીશ, જે આ વસ્તુની તમારે ત્યાં ખાસ ધ્યાન રાખવી. પહેલી વસ્તુ એ છે કે વસરાજ દાદાએ જો તમે જાઓ અને ત્યાં વસરાજ દાદાએ જો તમે પ્રસાદી લ્યો એ પ્રસાદી રણની બહાર લવાતી નથી. આ એક ખાસ ધ્યાન રાખવા જેવી, જો તમે કચ્છના એ રણ જે રહ્યું એનો વિસ્તાર રહ્યો એની બહાર લાવો તો તમે એ પ્રસાદીનું ખૂબ જ તમને નુકસાન થાય છે ઘણું બધું. તમને એક જ હું અમારા ખુદની વાત કરું, જ્યારે અમારા બસ લઈને ગયા ત્યારે અમારા જે પેસેન્જર હતા તેને એને ખબર નથી કે અહીંથી પ્રસાદી લેવાય, પણ એને ભૂલમાં લઈ લીધી અને એ પ્રસાદી અંદર બસમાં લઈ લીધી. તો થોડેક દૂર અમે રણમાં ગયા તો બસ અમારી બંધ થઈ ગઈ, શું વાંધો આવી ગયો કંઈ ખબર જ ન પડી. પણ અમે થોડાકને અમને ખબર હતી કે ત્યાંથી પ્રસાદી લેવાતી નથી, તો અમે બસમાં થોડાકને પૂછ્યું કે આ પ્રસાદી અહીંથી લેવાતી નથી, કોઈ લાયા છે? તો ઘણાએ કીધું કે હા. પછી પ્રસાદી અમે રણમાં મૂકી દીધી તો બસ અમારી ચાલતી થઈ ગઈ. આ એક વસરાજ દાદાનો પરસો જ કહેવાય. મિત્રો, આ વિડીયોમાં મિત્રો કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનો વિષય નથી. મિત્રો, બસ જેને માનવામાં આવે એના માટે સાચું છે અને આ તો મારી સાથે હકીકત વસ્તુ બનેલી છે. મિત્રો, જે વસરાજ દાદાનું ખૂબ જ પ્રખ્યાત મંદિર કચ્છના નાના રણમાં ઝીંઝુવાળા બેટમાં આવેલું છે તેનો ઇતિહાસ કહીશ અને તેના ઘણા બધા પરસાની પણ હું તમને આ વિડીયોમાં વાત કરીશ. તો પહેલો તમને હું એનો પરસરો કહું કે આખા રણમાં ક્યાંય તમને મીઠું પાણી જોવા નહીં મળે, પણ જ્યાં તમે વસરાજ દાદાના મંદિરે જાશો એટલે ત્યાં તમને મીઠું પાણી પણ જોવા મળશે. આ એનો પહેલો પરસો છે. બીજા પરસાની હું તમને વાત કરું તો ત્યાં તમે જાઓ તો ક્યાંય એટલામાં તમને સૂકું જંગલ, હાવ જંગલ ઝાડવા પણ ન જોવા મળે. અને આ વસરાજ દાદાના મંદિરમાં તમે અંદર જાઓ એટલે તેના ફરતે તમે બગીચા પણ લીલાછમ જોઈ શકો છો. તો મિત્રો, ગુજરાતમાં એક જ સ્થળ એવું છે જ્યાં કોઈ પણ ગોવાળ નથી અને જ્યાં ગાયું એની રીતે સવારમાં સરવા જાય ને સાંજે પાછી આવતી રહે, આ એક જ એવું સ્થળ છે વસરાજ દાદાનું મંદિર. તો આ વસરાજ દાદાના જો તમે વસરાજ બેટે એકવાર તમે જાઓ અને દર્શન કરો, પોપટ ને પારે વાતણી રાણા રમતું મેલ, હે હવે ખેલ ને ખાંડાના ખેલ, હે મારી વેગળ કારણ વાસડા.